हेलो फ्रेंड्स, जय स्वामीनारायण जी। आपने गया लेक्चर में 2x2 में ए इनवर्स मेळव्यो हतो, तो आ 3x3 में जेनी 3x3 कक्षा है। पहला 2x2 कक्षा, 2x2 कक्षा थी, तो आ 3x3 એટલે કે 3 હાર અને 3 સ્તંભ આવે છે। ઓકે, તો આ એક ઉદાહરણ છે। આપણે આનો ઇન્વર્સ મેળવવાનો છે, એટલે કે આ શ્રેણિક છે એનો વ્યસ્ત મેળવવાનો। તો એ વ્યસ્ત જે છે આપણે એ પણ હારી પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી, પેલા 2x2 માં હતું એટલે જલ્દી પતી જતું હતું। આમાં આપણે એટલીસ્ટ આ એક લેક્ચર જશે જે 20 મિનિટનો થશે। ઓકે, તો સેમ સિસ્ટમ છે, આ કરવાનું છે। આ ઉદાહરણ છે, આ 2x3 માં એકમ શ્રેણિક છે। આ જે છે મેં આપણું ફોર્મ્યુલેટ છે એને આપણે આને આઈ બનાવવાનું છે, આ ઓટોમેટિકલી એ ઇન્વર્સ બની જશે। બરાબર છે, આને આઈ બનાવશે એટલે એ ઇન્વર્સ જ બનશે। તો આ એક સીધો રસ્તો છે। તો આ જે હારની પ્રાથમિક પ્રક્રિયાનો જ ઉપયોગ કરવાનો છે, જે ફોર્મ્યુલેટેડ એ ઇન્વર્સ મેળવાય છે ડાયરેક્ટ સૂત્રથી, સહવ્યવ શ્રેણિક ને એ બધું, એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે। તો આ ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક છે આપણો 3x3માં એ ઇન્વર્સ હારની પ્રાથમિક પ્રક્રિયાથી મેળવવાનો છે। ઓકે, તો લેટ મી સ્ટાર્ટ। અહીંયા આ એક્ઝામ્પલ છે, 3x3માં એકમ શ્રેણિક છે અને આ જે એ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ લખી શકીએ આપણે આવું। ઓકે, અને એમાં આ કિંમતો મૂકી દીધી છે બસ। હવે હારની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે। તો ફર્સ્ટ આપણને ખબર છે કે આને એકમ શ્રેણિક બનાવવો હોય તો આ 1 ઘટક જોઈશ, તો એ ઓલરેડી છે જ, બરાબર છે। બાકીના બધાને 0 બનાવવાના છે। સ્તંભની આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે જોજો, ધ્યાન રાખજો, અહીંયા છે આને આપણે 0 બનાવવાનું છે અને આને 0 બનાવીશું। ઓકે, તો સૌપ્રથમ આપણે આને ફર્સ્ટ 0 બનાવીશું। તો ધ્યાન રાખજો, આ 2 જે છે એને 0 બનાવવું હોય તો આને -2 વડે ગુણી આમાં ઉમેરવાનું છે। જો આ 2 ને જ આટલે 0 બનાવવું હોય તો બીજી હારને -2 વડે ગુણી પ્રથમ હારમાં ઉમેરશું, તો બીજો ઘટક 0 બની જશે આપણને। ઓકે, અહીંયા યુ સેઇંગ દેટ। ઓકે, તો અહીંયા આપણે લખીશું પ્રથમ હારની ચેન્જિંગ થવાની છે, R1 રિપ્લેસ ટુ R1 પ્લસ -2 ઇન્ટુ R2। ઓકે, અને એ પણ કરી શકો તમે જોડે કે આને 0 બનાવવો હોય તો આને -3 વડે ગુણી, એ પણ થશે R2 રિપ્લેસ R2 પ્લસ -3 ઇન્ટુ R2, આ પણ ચાલશે। ઓકે, તો ધ્યાન રાખજો અહીંયા બંને ઓપરેશન એકસાથે કરીએ છીએ, અહીંયા એ જ મૂકવાનો છે। પ્રથમ ઓપરેશન લાગુ પાડીએ છીએ આપણે, તો ધ્યાન રાખજો શું કરીએ છીએ, તો કે બીજી હારને કેટલા વડે ગુણીએ છીએ, -2 વડે, અને શેમાં ઉમેરવાની છે, R1। હવે આપણે ધ્યાને રાખવાનું છે કે આપણે કઈ હાર નથી બદલાવવા, ત્રીજી એટલી નથી બદલાવાની, અહીંયા આ બીજી બદલાવાની છે, પહેલી હાર બદલાવાની છે, એટલે ત્રીજી આપણે સેમ લખી દેશું તો પણ ચાલશે આપણે મજૂરી, અહીંયા શેનો અહીંયા 001, જે તે આ બંનેમાં જ ફરક પડે। તો આ પહેલું ઓપરેશન પહેલી હાર માટે છે, તો ધ્યાન રાખજો શું કરે છે, માઇનસ આ જો બીજીને માઇનસ કહેવાય, -2 એકા 2, -2 પ્લસ 1 એટલે ત્યાં આવશે -1, બરાબર છે, -2 ગુણ્યા એટલે -2 પ્લસ 2, આને 0 બનાવવા જ માંગીએ છીએ, -2 તારીખ 6 ને એટલે આ -5 થશે। ઓકે, યસ, ત્રીજી હા, હવે સોરી ત્રીજીને -3 વડે ગુણીએ છીએ, તો શું થશે કે -3 એકા 3, -3 પ્લસ -2, -3 પ્લસ 1 એટલે -2 આવશે, -3 એકા 3 એટલે અહીંયા આપણે સેમ -2 આવશે અને આ 0 થઈ જશે, બસ ઇઝી, એના માટે તો કહી દીધું। ઓકે, ડાયરેક્ટલી 0 છે। હવે આ બાજુ ઓપરેશન લાગુ પડવાનું છે, જો -2 0 પ્લસ 1, -2 એકા -2 થશે, -2 ગુણ્યા 0 પ્લસ 0 ઇઝ 0, -3 ઇન્ટુ 0 0 1 -3 આ થશે। ઓકે, તો અહીંયા સુધી ક્લિયર હશે આ બંને ઓપરેશન। હવે આપણે
आ बे घटक जीरो बनी गया छे तो आने पण जीरो बनाईशुं अने आने पण जीरो बनाईशुं पहेला बीजी आनुं काम पताई लो ओके तो शुं करीशुं ध्यान राखजो आर वन रिप्लेस टू आर वन प्लस शुं थशे तो यहाँ प्लस पांच वडे गुणी अहीं शुं थाय आर त्रणे पांच एका पांच ओछा पांच जीरो थई जशे एटले पांच वडे कोने गुणीशुं आर थ्री ने ए रीतना आर टू में शुं थशे आर टू प्लस अहीं टू इंटू आर थ्री थशे अने बे वडे गुणीए छे एटले समझो बराबर वंस अगेन आपने जे छे पेली हार में फरक पड़वानो छे त्रीजी तो अत्यारे ज मूकवानी छे वन 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 जीरो जीरो वन ओके तो हवे आमां शुं करीए छे समझो बराबर पांच एका पांच ओछा गया चार थई गया एक ज मिनिट आपने अहीं એટલું જે કરીશું કે અહીંયા બે ઘટક ઝીરો થઈ ગયા છે તો વન મિનિટ આપણે આર થ્રીમાં ઓપરેશન કરીએ છીએ ઓકે આ ઓપરેશન અત્યારે રહેવા દઈશું ધ્યાન રાખજો શું કરીશું તો કે આર ઝીરો આને આપણે આ ઘટક ઝીરો બનાવી દઈએ ઓકે તો શું થશે સમજો બરાબર કે ઓકે માઇનસ ટુ ટુ ઝીરો થઈ જશે આ ઘટક એટલે આને અહીંયાથી અહીંયા મૂકતા વાંધો નહીં આવે એટલે એવું થશે આર થ્રી રિપ્લેસ આર થ્રી પ્લસ એક દ્વિતીયાંશ ઇન્ટુ આર ટુ આવું કરીએ છીએ કે આને એક દ્વિતીયાંશ વડે ગુણ્યા છે અને આમાં ઉમેરીએ છીએ એટલે સમજો બરાબર આપણે જે માઇનસ વન ઝીરો ફાઈવ માઇનસ ટુ ઝીરો એ તેવી જ લેવાની છે જો એક દ્વિતીયાંશ વડે આના ગુણ તો માઇનસ એક દ્વિતીયાંશ પ્લસ એક દ્વિતીયાંશ એટલે ઝીરો સોરી માઇનસ એક એક થઈ જશે આ પણ ઝીરો થઈ જશે અને આને કોઈ પણ વડે ગુણી ઉમેરશું એ વન જ રહેશે ઓકે યસ આમાં શું થશે સમજો બરાબર કે આને આર ટુને કે લાગે દ્વિતીયાંશ એટલે ઝીરો તો ઝીરો છે એટલે સોરી અહીંયા આપણે વન માઇનસ ટુ ઝીરો ઝીરો વન માઇનસ થ્રી તો આને એક દ્વિતીયાંશ વડે ઝીરો થઈ જશે આને એક દ્વિતીયાંશ પ્લસ એક દ્વિતીયાંશ થશે અને માઇનસ ત્રણ દ્વિતીયાંશ પ્લસ વન અહીંયા એવું થાય માઇનસ ત્રણ દ્વિતીયાંશ પ્લસ એટલે માઇનસ એ માઇનસ એક દ્વિતીયાંશ થવાના છે તો આ થઈ ગયું છે ઓકે આ બીજા ઓપરેશન પરથી હવે ધ્યાન રાખ અહીંયા શું કર્યું છે આપણે વન સેકન્ડ કહું છું તમને કે સમજો કે ત્રીજી હારને એવું કર્યું કે બીજી હારને એક દ્વિતીયાંશ વડે ગુણી ત્રીજીમાં અમે તો કામ તો કે આ બંને ઘટક ઝીરો બની જાય છે ઓકે અહીંયા શું કરું છું કે બીજી હાર છે એને મેં એક દ્વિતીયાંશ વડે ગુણું એટલે માઇનસ વન થઈ જાય માઇનસ વન પ્લસ વન ઝીરો માઇનસ વન પ્લસ વન ઝીરો ઝીરો ઇન્ટુ ઝીરો ઇન્ટુ એક દ્વિતીયાંશ પ્લસ વન એટલે આ હાર એટલે ઓટોમેટિકલી એ ઇન્વર્સ બનતો જશે અહીંયા આપણે આ પતી ગયું કામ હવે આપણે બહુ સરળ બસ આને ઝીરો બનાવી દેવાનું છે અને આને ઝીરો બનાવી દેવાનું છે બીજું કશું કરવાનું નથી તો આપનું હવે એક જ થશે શું કરીએ છે તો કે આને આપણે સોરી આ માઇનસ પાંચ છે આને ત્રીજી આને પાંચ વડે ગુણી આમાં ઉમેરી દેશું બરાબર આ ઝીરો છે એનો વાંધો આ પાંચ વડે એટલે થઈ જશે ઓકે હું એવું કહું છું કે ત્રીજી આને પાંચ વડે ગુણી કેલીમાં ઉમેરશું જો ઝીરો ગુણ્યા પાંચ કઈ નહીં ઝીરો ગુણ્યા પાંચ ઝીરો પ્લસ ઝીરો ઇઝ ઝીરો પાંચ એકા પાંચ ઓછા પાંચ ઝીરો થઈ જશે એટલે આપણું ઓપરેશન આ રહેશે આર વન રિપ્લેસ આર વન પ્લસ ફાઈવ ઇન્ટુ આર થ્રી ઓકે તો શું થશે સમજ્યું બરાબર ફરી લખું છું આર વન રિપ્લેસ આર વન પ્લસ ફાઈવ ઇન્ટુ આર થ્રી તો સમજ્યું
आ जीरो थवानुं छे, आ तो कशुं नथी एटले ए थई जशे माइनस वन जीरो जीरो, माइनस टू माइनस टू जीरो 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 वन, आ तो ऑलरेडी छे, आने जीरो बनावा मांगे छे एटले कोई वांधो हाँ, अहीं थोड़ी तमारे काळजी लेवी पड़े बस। आनी जोड़े ये गुणाकार में रहेशे आर वन रिप्लस एटले, तो ध्यान राखजो अहीं हवे आपने जे जो आमां पाछुं एवुं छे कि हार कई वन बदलावानी छे, बे तो तेवी ज मूकवानी, जीरो वन माइनस थ्री, जीरो वन माइनस थ्री, जीरो वन बाय टू, जीरो वन बाय टू माइनस वन बाय टू देवा छे। ओके तो हवे अपने आने के वडे गुणिया छे अहीं पांच वडे एटले कौन है त्रीजी ने पांच गुणिया जीरो आज बना पांच गुणिया पांच ना छेद में बे माइनस बे एवं लगे पांच ना छेद में बे माइनस बे चार एट एक ना छेद में पांच थी सॉरी एक ना छेद में बे पछी माइनस पांच ना छेद में बे प्लस ए माइनस पांच ना छेद में बे बस हवे आ हारनी मदद थी आ घटक जीरो बनाई दो પછી બધાને ભાગી કાઢો જેના વડે ભાગ હોય તે સીધું તો હવે સમજો હવે શું કરીએ છીએ બસ આ બે ઘટક જીરો અહીંયા પછી માઇનસ વન વડે ગુણ નાખશું એટલે તો થઈ જશે સમજો હવે અહીંયા આપણે એવું કરીએ છીએ કે આને માઇનસ ટુ વડે ગુણીએ કોને આર ટુની જગ્યાએ આર ટુ પ્લસ આમાં એવું લખાશે કે પ્લસ ટુ વડે કોને સોરી માઇનસ ટુ વડે ગુણીએ છીએ કોને આર વનને એટલે કે આર વનને માઇનસ ટુ વડે ગુણી આર ટુમાં ઉમેરવા એટલે કે માઇનસ ટુ ઇન્ટુ માઇનસ વન પ્લસ ટુ માઇનસ ટુ ધીસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થશે ઓકે અહીંયા સમજાઈ શું શકું છું કે માઇનસ ટુ મલ્ટીપલ બાય આર વન એટલે કે બીજી હાર છે સોરી પ્રથમ હાર છે એને કેટલા વડે ગુણીશું માઇનસ બે વડે માઇનસ બે ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ બે થઈ જશે એને આમાં ઉમેરશું એટલે આ ઝીરો થઈ જશે પછી આમાં તો એ જ છે એટલે આપણું મેઇન ટાર્ગેટ એ છે સમજો હવે થઈ જશે અહીંયા શું કે માઇનસ વન ઝીરો ઝીરો આ ઝીરો થઈ જશે માઇનસ ટુ ઝીરો 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 વન થઈ ગયું જે તે આ બાજુ છે હવે આપણો તો સમજો આપણે કઈ કઈ ખાતે મૂકવાની છે એક એક દ્વિતીયાંશ માઇનસ પાંચ દ્વિતીયાંશ અને ઝીરો વન બાય ટુ ને માઇનસ એક બાય ટુ બરાબર આમાં જે તે થવાનું છે તો માઇનસ બે એકા એક એટલે માઇનસ બે થઈ ગયું માઇનસ બે ગુણ્યા એક દ્વિતીયાંશ એટલે માઇનસ વન પ્લસ વન ઝીરો થઈ ગયું માઇનસ બે બે માઇનસ ઉડી જશે પાંચ અને પાંચ ને ત્રણ માં એટલે અહીંયા બે આવશે ઓકે તો આને આપણે શેની સાથે સરખાવીશું અને આપણે શેની સાથે સરખાવીશું આઈ છે આ તો એ છે તો અહીંયા શું બચ્યો છે કે એનો જવાબ આવી જશે તમને ખબર છે અહીંયા વન જવાબ આવે અને અહીંયા ટુ હોય તો ગુણાકારમાં ઓલરેડી અહીંયા શું હોય એક તૃતીયાંશ ધેટ સિમ્પલ ટુ ઇનવર્સ તો અહીંયા શું હશે એ હશે તો અહીંયા શું હશે એ ઇનવર્સ એટલે કે આની જોડે જે છે એ ઇનવર્સ જ હશે ને ઓકે ધેરફોર આપણને જે ઇનવર્સ શું મળે છે જો વિડીયો થોડો રિવાઇઝ કરીને ધ્યાનથી સમજો બહુ ઈઝી છે થ્રી ક્રોસ થ્રીમાં ખાલી એક વખત આ સમજવા વાર લાગશે બસ તમારે ગણવું હશે તો બહુ સિમ્પલ રીતે ગણાઈ જશે તો ઇનવર્સ આપણને શું મળશે એક એક દ્વિતીયાંશ માઇનસ પાંચ દ્વિતીયાંશ માઇનસ ટુ ઝીરો ટુ ઝીરો એક દ્વિતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ જો આપણને આની સાથે સરખાવવું છે એક વસ્તુ છે કે તમે આ એ ઇનવર્સ મેળો ને આપણી પાસે આ એ છે બેનો ગુણાકાર કરશો તો તમને એકમ શ્રેણીક મળવું જોઈએ તો આપણે સાચે નહીં તો ઓકે તો હેવ યુ ટેસ્ટ આ જાતે ટેસ્ટ કરીને વોટ્સએપમાં મને મોકલવાનું છે આપણા ગ્રુપમાં મેથેમેટિક્સનું ગ્રુપ છે એમાં આપણા જે મેથેમેટિક્સના વિદ્યાર્થી મિત્રો છે એ આ ફરજિયાત મોકલવાનું છે તો વન્સ અગેન જોઈ લઈએ ફરી એક વખત તો કે આપણી પાસે એક્ઝામ્પલ્સ છે આ ઉદાહરણ વન ટુ વન 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 થ્રી વન 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 એ શ્રેણી છે ઓકે અહીંયાથી ગણતરી અલગ પડે છે બળી આપણે આવું મૂકી શકીએ એ આઈ ગુણ્યા એ બરાબર છે પ્રથમ ઓપરેશન આપણે શેને ટાર્ગેટ લીધું છે સમજો બરાબર તો કે પહેલાં એવું કરી શકાય કે આને ઝીરો બનાવી શકાય
आने पर जीरो बनाई सके। ओके तो यू कहूँ के सेम जो आज ऑपरेशन अँ अलग थी लगता आर थ्री हे तो बी टेन्शन नहीं आर थ्री आर टू लखेलू कोई फरक पड़वा बराबर से तो समझ शू बीजी हार ने माइनस टू वे गुणी पहली हार में उमरता एट आ एनी प्रोसेस थी गई तो कि माइनस बे माइनस वन थी गयू माइनस बे प्लस बे जीरो थी गई माइनस बे माइनस छ माइनस छ प्लस एक एट माइनस पांच। ओके पची आम एवं थी तीजी हार ने माइनस त्रण वे गुणी जो कदाच आना है ओके सो वोट टॉन्ट माइन वाधो नहीं आ तीजी हार ने माइनस त्रण वे गुणी बीजी हार में उमरता। ओके तो आम एज करे माइनस त्रन एका कारण आ पाछ बने ऑपरेशन अलग अलग आ बने स्टेप एक में आई गया कहवा तब अलग अलग लखो आई डोट माइंड तब जे कहो बराबर है तो माइनस त्रन गुणिया जो माइनस त्रन त्रीजी ने माइनस त्रन एका त्रन प्लस त्रन प्लस जीरो माइनस त्रन माइनस त्रन माइनस सॉरी टू में माइनस त्रन त्रन प्लस माइनस माइनस त्रन एका त्रन माइनस आज एम आ ऑपरेशन सेम लागू पड़े आने तमने कीधु आ हार ने आना वे गुणिया हार में उमरता एटलू करो बाकी कशु तीजी हार में सेम है आ बने घटक जीरो बनी जाए बहुज ईजी पड़े फर्स्ट टाइम बराबर है। ओके तो क्या बीजी हार ने एक त्यांश वे गुण तीजी हार में उमरता एट अँ जो आ ऑपरेशन अँ लागू पड़वा जवाब अँ आ एक रीजन है अपने आ रीजन जीव बाकी आ प्रक्रिया करता जवाब सेम आ प्रक्रिया करता जवाब आ प्रक्रिया करता जवाब। ओके तो आज से मैथमेटिक्स में त्रण क्रॉस त्रण में आपने ए इनवर्स मिलो आ वीडियो थोड़ो रिवाइज करीने जोजो तो तमने बहुज इजीली खबर पड़ जैसे कदाच आ तमारो क्लियर थयुं होय तो हजी त्रण क्रॉस त्रण बे त्रण वीडियो आपने बनाई देशुं जेथी करीने आपने बी हार अने स्तंभनी प्राथमिक प्रक्रियानो उपयोग करीने ए इनवर्स मेळवता आवड़ी जैसे बहु ईजी है। ओके अने जे पण डिफिकल्ट होय तमे व्हाट्सएप ग्रुप में शेर करो हूँ जोउं छुं घणी वक्त नहीं जो कई पीडीएफ तमे नोट्स वोट्स बनाई हो जे आपने तमारी पास एप्लिकेशन हे अथवा टेक्स्ट बुक पण हे मैथमेटिक्स की तो एम 3.4 में एक्जाम्पल्स 3x3 में है 3.5 में क्या करो पीछे प्रकीर्णन स्वाध्याय में पण छे तो 3x3 में ट्राई करो। ओके तो आ क्लियर है हजी पण कोई डाउट होय तो तमने शेर करवा कीधु छे। ओके अने वीडियो थोड़ो रिवाइज करीने जोजो आपने एक स्टेप एवं ये नहीं कहूँ। ओके थैंक यू जय स्वामीनारायण मळीए नेक्स्ट लेक्चर में।